विद्यार्थी मित्रों स्वाध्यायना दाखला करिए। एमाना केटलाक दाखला आपणे करी चूक्या छे थियरीनी साथे साथे। आजे जे बाकी छे एमां पहेलो जोईए के नीचेनी धातुओने तेमना क्षारना द्रावणोमांथी एकबीजाने विस्थापित करता क्रममां गोठवो। एमां आ धातुओ आपी छे एल्युमिनियम, कॉपर, आयर्न, मेग्नेशियम अने झिंक। तो सौथी पहेला આપણે એને રિડક્શન પોટેન્શિયલના ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ એ નેગેટિવમાં છે, ત્યાર પછી આવશે એલ્યુમિનિયમ, ત્યાર પછી ઝિંક, એફી અને કોપર। હવે અહીંયા જેનો પોટેન્શિયલ નેગેટિવમાં વધારે છે અહીંયા આ લગભગ 0.34 વોલ્ટની આસપાસ છે, એટલે કે આ પોઝિટિવ છે। તો અહીંયા જેનો પોઝિટિવ હોય એ કેથોડ તરીકે વર્તે અને નેગેટિવ હોય એ એનોડ તરીકે વર્તે। મતલબ કે જ્યારે આપણે આ બે કોષને જોડીએ છીએ ત્યારે જે ધાતુ જેની જમણી બાજુ જે ધાતુ આવેલી છે એનું કેથોડ પર વિસ્થાપન થશે। ધારો કે આ બે વચ્ચે આપણે એનોડ ને કેથોડની વાત કરીએ છીએ તો મેગ્નેશિયમ એ એનોડ બને અને એલ્યુમિનિયમ કેથોડ બને। ત્યાર પછી આ બેની વાત કરીએ છીએ તો ઝિંક છે એનોડ બને અને આયર્ન છે એ કેથોડ બને। કેથોડ પર હંમેશા ધાતુ છૂટી પડે, કેથોડ પર હંમેશા ધાતુ આપણને મળતી હોય છે। એટલે કે મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમને છૂટી કરે છે, ઝિંક એ આયર્નને છૂટી કરે છે। ટૂંકમાં ડાબી બાજુએ રહેલી ધાતુ એ તેની પછીના સ્થાને આવેલી ધાતુના ક્ષારના દ્રાવણમાંથી જે તે ધાતુને મુક્ત કરે, એટલે કે કમ્પેરિઝનમાં જમણી તરફની ધાતુઓ છૂટી થાય એ આપણે આના પરથી જોઈ શકીએ છીએ। હવે બીજો એક્ઝામ્પલ છે કે તમને આ પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે પાંચ એક ધાતુના રિડક્શન પોટેન્શિયલ। તો હવે એના રિડક્શન કરતાની પ્રબળતાના ક્રમમાં ચડતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે। તો સૌથી પહેલાં આ વાત યાદ રાખવી પડે કે રિડક્શન કરતાની પ્રબળતા ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં સંબંધ ધરાવે છે રિડક્શન પોટેન્શિયલ સાથે। હવે એને આપણે પહેલાં ગોઠવી દીધા કે સૌથી વધારે આ એજીનો છે એ પોઝિટિવમાં છે અને જેમ જેમ પોટેશિયમ તરફ જઈએ છે તેમ તેમ નેગેટિવમાં એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે। તો ખાસ યાદ રાખીએ કે જેમ જેમ સિલ્વરથી પોટેશિયમ તરફ જઈએ છે રિડક્શન કરતા તરીકેની પ્રબળતામાં વધારો થાય છે। હવે રિડક્શન કરતા એટલે શું? રિડક્શન કરતા એટલે કે બીજાનું રિડક્શન કરે અને પોતાનું ઓક્સિડેશન થાય, પોતાનું ઓક્સિડેશન થાય અને એટલા માટે અહીંયા પોતાની જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે, સોરી ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ, પોતાનું ઓક્સિડેશન થાય એટલે કે ઇલેક્ટ્રોન આપવાની જે પ્રબળતા છે એમાં વધારો થાય છે। એટલે કે અહીંયા જેમ જેમ નેગેટિવ મૂલ્ય તરફ જશો તેમ તેમ વધુ સરળતાથી એ ઇલેક્ટ્રોન ગુમાવી શકશે, ઇલેક્ટ્રોન આપશે અને એટલા માટે આ કમ્પેરેટિવ વાત કરીએ તો આ કેથોડ તરીકે વર્તે અને આ એનોડ તરીકે વર્તે। એનોડ પર હંમેશા ધાતુનું ઓક્સિડેશન થાય છે અને એ હંમેશા ઇલેક્ટ્રોન આપે છે અને એટલા માટે પ્રબળતામાં આપણે આ રીતે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા એ હંમેશા આ ક્રમમાં હોય, એને આપણે આવી રીતે ગોઠવી શકીએ ચડતા ક્રમમાં। ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 8 એ હું વાંચું છું અને એ આપણે દાખલો ગણીએ છીએ। દાખલા નંબર 8માં આપેલું છે કે 0.20 મોલર કેસીએલનું દ્રાવણની વાહકતા, વાહકતા એટલે અહીંયા આપણે એને વિશિષ્ટ વાહકતા તરીકે જ લેવાની છે, કે વિશિષ્ટ વાહકતા કે તરીકે જ લેવાની છે, 0.0248
સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટર આયનો એકમ છે અને તાપમાન આપણને આપેલું છે 298 કેલ્વિન. તો એની મોલર વાહકતા આપણે શોધવાની છે. તો મોલર વાહકતા માટે આપણે એક સૂત્ર ભણી ચૂક્યા છે કે મોલર વાહકતા ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 1000 ડિવાઈડ બાય મોલારિટી, એટલે કે સાંદ્રતા મોલારિટીમાં. આપણને આ દરેકે દરેક ખબર છે કે એની વેલ્યુ 0.0248 ઇન્ટુ 1000 ડિવાઈડ બાય સાંદ્રતા આપણને આપી છે 0.2. હવે આનો આન્સર આપણને મળે છે એ 124 સિમેન્ટ પ્રતિ મોલ સેન્ટીમીટર સ્ક્વેર. તેને આવી રીતે લખીએ, સિમેન્ટ મોલ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર. આ મોલર વાહકતાનો એકમ થાય. એકમ લખવું આવશ્યક છે, અને એકમ ના લખીએ તો એ આપણો અડધો માર્ક્સ છે એ જતો રહેશે.